ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને અનુલક્ષી કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. યોગને વિશ્વ સ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને અનુલક્ષીને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે યોગને વિશ્વ સ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં 1 ડિસેમ્બર 2023 શરૂ કરવામાં આવ્યું. અભિયાન તારીખ 1 જાન્યુઆરી સુધી ચાલશે. તારીખ 1 જાન્યુઆરીના રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી 1 રાજ્યકક્ષાએ મોઢેરા સૂર્ય મંદિર મહેસાણા, અન્ય 50 સ્થળ ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં એકી સાથે એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળ ભાગીદારી નોંધાવશે. જિલ્લાની જેપી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુક્લતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. બંને કાર્યક્રમનો સમય સવારે 8 થી 9:30 કલાક સુધીનો રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું. ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી આ 2 મહિના દરમિયાન સૂર્ય નમસ્કારને પ્રમોટ કરવા, લોકો સૂર્ય નમસ્કારને એડોપ્ટ કરે એવા અને યોગને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભ આશયથી આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આ 2 મહિના હાથ ધરવામાં આવ્યો, જેની અંદર ગ્રામ પંચાયતથી લઈ તાલુકાથી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ, જેમાંથી વિવિધ સ્પર્ધકો એમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી મુલાવવામાં પણ આવ્યા. હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસિટેશન થવાનું છે. આગળ જતાં 1 જાન્યુઆરીએ મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલલ ભરૂચમાં 2 કાર્યક્રમો થશે, જેપી કોલેજમાં અને શુક્લતીર્થ ખાતે. શુક્લતીર્થમાં આઇકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે. અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય નમસ્કારનો બનાવવાની છે. હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જ ખરા. એની સાથે સાથે આપણે યોગને અને સૂર્ય નમસ્કારને આપણી લાઇફસ્ટાઈલનો હિસ્સો બનાવીએ, આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ. થેન્ક યુ. ત્યારબાદ તાલુકા કક્ષાએથી જે વિજેતા થયા તેમાંથી લગભગ 78 જેટલા લોકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 3 મહિલા અને 3 પુરુષ એ પૈકી વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષામાં ઇનામની રકમ પ્રથમ ક્રમને 25,000 રૂપિયા છે, દ્વિતીય ક્રમને 15,000 રૂપિયા છે, તેમજ તૃતીય ક્રમને 11,000 રૂપિયા છે. આ સ્પર્ધકો જે વિનર થયા છે તેઓને હવે રાજ્ય કક્ષાએ 1 તારીખે મોઢેરા સૂર્ય મંદિર ખાતે પરફોર્મન્સ કરવા માટે જવાનું છે અને ભરૂચ જિલ્લાના જે સ્પર્ધકો છે તેઓ આમાં વિનર થાય તેવી તેઓને શુભેચ્છા. યોગને યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તેમજ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો કાર્યક્રમ 1/1/2024 રોજ હાથ ધરેલ છે, જે પૈકી ભરૂચ જિલ્લામાં જેપી કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી લઈ 9:40 સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેની સાથે સાથે આઇકોનિક પ્લેસ તરીકે શુક્લતીર્થમાં પણ એક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય પણ સવારે 8 થી 9:40 રહેશે. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.